ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીની ગુજરાત વિધાનસભા અધ્યક્ષ તરીકે નિમણૂક થતા સન્માન સમારોહ યોજાયો. બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુર ખાતે આવેલ બનાસ ડેરીમાં ડેરીના કર્મચારીઓ તેમજ નિયામક મંડળ દ્વારા શંકરભાઈ ચૌધરીને પાઘડી પહેરાવીને તેમનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે શંકરભાઈએ જિલ્લાવાસીઓને શાલ ઓઢાડી પુષ્પગુચ્છથી સ્વાગત કરવાને બદલે ફૂડ પેકેટથી સન્માનિત કરવામાં આવે જેવી આગ્રહભરી અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ફૂડ પેકેટ્સ એ ગરીબ વર્ગના બાળકોને પહોંચાડવામાં આવશે અને તેનાથી કુપોષણની સમસ્યાઓ પણ દૂર થશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે ડેરીનો સર્વાંગી વિકાસ આપણા સૌના સહિયારા ટીમ વર્કથી જ શક્ય બન્યો છે. એ પણ સાચા છે. દૂધની મંડળીને જઈને ચેરમેન મંત્રીને વાત કરો તો એ બધું બરાબર, ગામની દૂધ મંડળી છે એટલા માટે ડેરી છે એમ બોલશે. અને પશુપાલકને જઈને પૂછો તો એમ કહે છે કે ભાઈ એ બધું બરાબર, પણ દોનારીઓ તો અમે છીએ એટલા માટે દૂધ છે ને એટલા માટે ડેરી છે. એક જ પેલું દૂધ આપવા વાળી ગાય ભેંસ નથી બોલતી. હવે એમનું શું યોગદાન છે એ તો તમારે સમજવાનું રહ્યું. અમારા બોર્ડ ઓફ ડાયરેક્ટરને પૂછો તો એમ કે ભાઈ ડેરીને એટલે કોણ, એમ અમે છીએ, અમે સાહેબો છીએ, અમે પેલા છીએ, અમે નિર્ણય કરીએ છીએ એટલે ડેરી એટલે અમે બધા છીએ, આવું લાગતું હોય કેમ, અમે બધાની ઉપર છીએ એટલે અમે ડેરી. એમને વળી એવું લાગે કે ભાઈ અમે છીએ એટલે ડેરી છે. સ્વાભાવિક લાગે કે ના લાગે રાઘવભાઈ અમતલાલ મુરજીભાઈ, બધાને એવું લાગતું છે કે ભાઈ આપણે છીએ એટલે